तो आज आपने धोरण पहलू गणित विषय भणी रहा छे। गणित विषय में आपने सीखी रहा छे प्रकरण 12 आपो अने लो। तो प्रकरण 12 में काले आपने सीख्या सु सीख्या तो रजिया पासे કેટલા કેટલા મોતી હતા એટલે એને કેટલા હાર લીધા અને કેટલા છૂટા મોતી લીધા। એવી જ રીતે બીજા બાળકો જેવી રીતે રીમા આ નિહિર છે એ બધા જ બાળકોએ કેટલા હાર લીધા અને કેટલા મોતી લીધા એ આપણે શીખી ગયા। હવે આજે તેના ઉપર થી આપણે પાન નંબર 81 ઉપર સાધ્ય પદનું પાન નંબર 81 એના ઉપર આ રીતે સરવાળો કરવાનો છે કોને કેટલા મોતી લીધા એ આપણે અહીંયા લખી દીધું છે। એ સાધ્ય પદના પાન નંબર 81 ઉપર આપેલું છે અને તેનો નમૂનો પાન નંબર 87 ઉપર આપેલો છે। પાન નંબર 87 ઉપર નમૂનો આપ્યો છે દાખલો ભણીને અને બીજા દાખલા આપણે જાતે ગણવાના છે એ પાન નંબર 81 ઉપર આપ્યા છે। તો ચલો બાળકો એ આજે હું તમને શીખવાડું છું, તમારે કમ્પ્લીટ ધ્યાન બોર્ડમાં રાખવાનું છે। તો ચલો શરૂ કરીશું, કમ્પ્લીટ ધ્યાન બોર્ડમાં રાખવાનું છે। તો ચલો રઝિયા અને સોનુ એ કેટલા મોતી લીધા, તો રઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા, તો રઝિયા छूटा तो अहीं आवशे 5 बराबर। अने
છે એવી જ રીતે આરિફ પાસે 10 મોતીનો એક હાર છે અને બે મોતી છૂટા છે તો 5 છે 5 એમાં બે ઉમેરીએ તો 5 ને 2 7 અને એક માં એક ઉમેરીએ તો આ એક છે એમાં બીજો એક ઉમેરો તો 2 તો આપણો જવાબ આવ્યો 27 કેટલો 27 15 વત્તા 12 જવાબ આવ્યો 27 તો રીમા અને આરિફ પાસે કુલ 27 મોતી છે હવે મિહિર અને જયે લીધેલા મોતી તો મિહિરે 10 મોતીની એક માળા લીધી છે અને 7 મોતી એની પાસે છૂટતા છે તો 10 મોતીની એક માળા છે તો આપણે અહીંયા શું લખવાનું 1 કારણ કે 10 મોતીની કેટલી માળા છે એક જ માળા છે અને 7 મોતી છે છૂટતા બરોબર એટલે શું લખ્યું આપણે 17 અને જય પાસે 10 10 મોતીની 3 માળા છે એટલે આપણે શું લખીશું 3 કારણ કે 10 10 મોતીની કેટલી માળા છે 3 માળા છે તો 10 10 મોતીની 3 માળા છે તો 3 અને 6 મોતી છૂટા છે એટલે 17 વત્તા 36 કેટલા કરવાના 17 વત્તા 36 હવે અહીંયા આપણે 17 વત્તા 36 એટલે 7 નો ઉમેરવાના છે 6 કેટલા ઉમેરવાના છે 6 તો 7 માં ચલો 6 ઉમેરો તો બાળકો 7 છે આ 1 2 3 4 5 6 એમાં કેટલા ઉમેરવાના 6 મેં તમને આવી રીતે વેઢા ગણતા શીખવાડ્યું છે બરોબર આપણે આગળ દાખલા ગણ્યા છે એમાં વેઢા ગણતા મેં તમને શીખવાડ્યું છે અને જેને વેઢા ગણતા ના આવડે તે બાજુમાં રાઉન્ડ કરીને ગણતરી કરી શકે અથવા તો લીટા કરીને પણ ગણતરી કરી શકે એ પણ હું તમને બતાવી દઉં ચલો આ 7 છે 1 2 3 4 5 6 અને 7 અને નીચે છે 6 1 2 3 4 5 અને 6 બરાબર તો 7 માં 6 ઉમેરવાના છે તો આ 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કેટલો જવાબ કેટલા આવ્યા 7 માં 6 ઉમેરીએ તો 13 તો હવે આપણે શું કરવાનું ચલો 13 આવ્યા તો શું કરવાનું 7 માં 6 ઉમેર્યા તો 13 આવ્યા ને તો 3 છે તમને નીચે મૂકવાનો અને આ એક વધી છે એ અહીંયા આ સાઈડ એટલે દસકાની સાઈડ કહેવાય આ એક અને આ દસ તો બધી અહીંયા મૂકવાની છે સમજો બાળકો બરોબર 7 માં 6 ઉમેર્યા તો આ 3 મૂકવાનું અહીંયા અને એક વધી મૂકવાની છે અહીંયા તો 7 માં 6 ઉમેર્યા તો 13 અને વધી 1 કેટલી આવી વધી 1 હવે 3 ને 1 4 અને 1 5 આ 3 છે એમાં 1 ઉમેર્યો તો 4 અને બીજો 1 ઉમેર્યો તો 5 તો જવાબ કેટલો આવ્યો આપણો 53 તો મિહિર અને જય પાસે કુલ 53 મોતી છે એ બંને ના થઈ અને 53 મોતી લીધેલા છે તો સમજ્યા બાળકો કમ્પ્લીટ તો તમારે સ્વાધ્યાય પોથીમાં આ રીતે ખાના આપેલા છે વત્તાની નીચે જવાબની નિશાની કરવાની અને વધી આવે એ વ્યવસ્થિત રીતે ઉપર ચોખ્ખું દેખાય એવી રીતે સુંદર અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે તો સમજી ગયા ને બાળકો આ 3 દાખલા કમ્પ્લીટ હવે આગળ બીજા 3 દાખલા છે આ જ રીતે એ જો તમને આવડે તો જાતે પ્રયત્ન કરજો
मोती छुट्टाय के 17 वत्ता जय ले 10 10 10 मोती ની 3 માળા લીધી છે અને 6 મોતી છુટ્ટા લીધા છે એટલે 17 વત્તા 36 એટલે મિહિર અને જય પાસે થઈ અને કુલ 53 મોતી થયા બરોબર છે તો આ તમારે બસ ફક્ત 3 જ દાખલા છે તમારે સ્વાધ્યાય પોથી માં જ લખવાના છે એટલે શાંતિથી સમજીને લખવાનું બિલકુલ ભૂલ કરવાની નહીં અંક નીચે અંક અને વત્તાકારની નિશાની ને નીચે જવાબની નિશાની લખવાની છે અને આવા જ બીજા 3 દાખલા આપેલા છે જો બાળકો તમે આ 3 દાખલા શીખી ગયા તો એ 3 દાખલા તમને આવડશે જ તો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને જો તમને ન આવડે તો કાલે તો હું શીખવાડવાની છું સમજી ગયા ને બાળકો તો બાય બાય કાલે આપણે ફરીથી મળીશું